नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विशेष रजूआत टू द पॉइंट कार्यक्रम साथ हूँ छू यज्ञ। मित्रों, आज टू द पॉइंट कार्यक्रम में बात करवानी छे शंकर सिंह वाघेला, बापू जमने कहेवामां आवतो होय छे, बापू ने कांग्रेस में फरी एक वार री एंट्री थाय तेवी शक्यताओं अत्यार हाल तो सेवामां आवी रही छे। सवाल घणा बधा थता होय छे, कारण के जे राजनीतिना जे चाणक्य कहेवाता होय छे ने तेनी साथे जे राजकारणनो बहोळो अनुभव जेमनी जोड़े छे, तेवा बापू फरी एक वार जे हवे कांग्रेस में कदाच री एंट्री करे एटले शक्यताओं छे हजू तो। अने तेनी साथे जे रीते शंकरसिंह वाघेला द्वारा पण एक विडियो सोशल मीडिया पर जे मूकवामां आव्यो हतो, तेमना द्वारा पण कहेवामां आव्यु हतुं कांग्रेसना घणा नेता होया छे के जो मने आवकारवा मांगे छे, अने तेनी साथे जो राहुल गांधी अने सोनिया गांधी समय आपशे तो हूँ तेमने मळवा माटे पण जईश अने तेमनी साथे वातचीत पण करीश। तो बीजी बाजु ज्यारे बापूना उम्मेदवारो क्यांक स्थानिक स्वराज्यनी चूंटणीमां पण कांग्रेसनो रकाश काढे तेमां कोई बे मत नथी, परंतु तेनी साथे आ નિર્ણયને લઈને સવાલ ઘણા બધા થતા હોય છે, કારણ કે બાપુએ જે પ્રમાણે ઘણી બધી જે કહી શકાય કે જે પાર્ટીઓ બનાવી હતી, ઘણી પાર્ટીઓમાં તેઓ ગયા હતા, જ્યારે સૌથી પહેલા તો કોંગ્રેસ છોડીને જેઓ એનસીપીમાં ગયા હતા, એનસીપી બાદ જે રીતે અન્ય પક્ષોમાં અન્ય પક્ષ તેમણે બનાવ્યા હતા, ત્યારબાદ પક્ષમાંથી નીકળી પણ ગયા હતા, તેવું ઘણી વાર આ બધું બન્યું હતું, પરંતુ તેની સાથે ફરી એકવાર કોંગ્રેસમાં રી એન્ટ્રી એટલે કે શક્યતાઓ વર્તાઈ રહી છે। તો હવે જોવાનું એ રહ્યું કે આ કોંગ્રેસમાં ફરી એકવાર રી એન્ટ્રી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવા પ્રમાણનો જો મને જુસ્સો દેખાડશે। તેની સાથે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રતિક ત્રિવેદી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને નિકુલસિંહ તોમર કે જેઓ એનસીપીના નેતા છે, જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। પ્રતિકભાઈ, સૌથી પહેલા પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે બાપુની વાત કરતા હશે, ઘણો મોટો અને બહોળો તેમનો અનુભવ છે રાજકારણમાં, અને તેની સાથે ફરી એકવાર ક્યાંક કોંગ્રેસમાં રી એન્ટ્રી કરી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે તેને? એટલે રાજકીય ગરમાવો તો આવે છે જનરલી, શંકરસિંહ વાઘેલા બાપુ ના માટે બે પ્રકારના સમાચાર આપણે સાંભળતા હોઈએ, કાં તો બાપુ આવે છે કાં તો બાપુ જાય છે, ઓફ લેટ વાત કરું છું છેલ્લા 5-10 વર્ષમાં, પણ જેવી એમની ગુજરાતની રાજનીતિ રહી છે અને આપણને જોવાનું મન એટલે થાય કે જે વસ્તુ કોંગ્રેસમાં ખૂટે છે બાપુમાં છે, આપણે હંમેશા અલગ અલગ પ્લેટફોર્મ ચર્ચા કરતા આવ્યા છીએ કે કોંગ્રેસમાં કિલર ઇન્સ્ટિંક્ટની કમી જોવા મળે છે, કેન્દ્રના મુદ્દા હોય કે રાજ્યના મુદ્દા હોય, સ્થાનિક મુદ્દા હોય કે પછી કોઈ પણ શિક્ષણને લગતા, આરોગ્યને લગતા મુદ્દા હોય, પણ તમે જુઓ શંકરસિંહ વાઘેલા કોઈ પણ પક્ષમાં છે નથી, આપણે એમના ઇતિહાસ વિશે તો પછી વાત કરીએ, પણ હમણાંની વર્તમાનની વાત કરું તો કોરોનાના કપરા સમયમાં પણ જયારે દમણ વેન્ટિલેટર ઉપર ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો સમય હતો, ત્યારે પોતે કોઈ પક્ષમાં ન હોવા છતાં, કેમ કે રાજ્યસભાની ચૂંટણી વખતે એનસીપી સાથે જે એમના મતભેદ થયા અને પછી એનસીપીના એમને પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યું, ત્યારે કોઈ પણ પદના ઈચ્છુક ન હોવાથી અથવા તો કોઈ પાર્ટી ન હોવાના લીધે પણ એવું લાગતું હતું કે કદાચ એમને રાજકીય એમની કારકિર્દી પૂરી થશે, પણ દમણ વેન્ટિલેટર બાબતે પોતે સિવિલમાં જઈને જે રીતે હકારાત્મક રાજનીતિની શરૂઆત કરી, એટલે આક્રમકતા તો એમની અત્યારે છે જ, અને જો એ કોંગ્રેસમાં આવશે, હજી તો એમણે એમની તૈયારી બતાવી છે વિના શરતે આવવાની, કોંગ્રેસ તરફથી એનું કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ આવ્યું નથી, એટલે હું એના ઉપર કોઈ સ્પેક્યુલેટ કરવા નથી માંગતો, પણ જો અને તોની વાત રાજકારણમાં હંમેશા હોય છે, કોઈ રાજકારણમાં પરમેનન્ટ દુશ્મન નથી હોતું કે કોઈ પરમેનન્ટ મિત્ર નથી હોતો, સમય સમયે ઇક્વેશન્સ બદલાતા હોય છે, એ આપણે ઉત્તર પ્રદેશમાં બુવા બબુઆની રાજનીતિથી જોતા આવીએ છીએ, પરંતુ એક વાત કરીને હું પૂરું કરું કે ભારતીય રાજકારણમાં જે અત્યારે પક્ષ પલટાની વાતો આપણે કરીએ છીએ એના સૌથી માહિર ખેલાડી જે ખજુરાવ કાંડથી શરૂઆત જેની થઈ હતી ગુજરાતમાં, એ શંકરસિંહ વાઘેલા છે, અને એમના દ્વારા અત્યારે ખેડૂતોના મુદ્દાને લઈને જોઈ રહ્યા છે કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને ઘેરી શકાય એવી પરિસ્થિતિમાં છે, જ્યારે બરાક ઓબામાની દીકરી હોય, જો બાઈડન હોય અથવા તો અમેરિકાના સેનેટર હોય, એમના દ્વારા પણ ગઈકાલે ટ્વિટર ઉપર ટ્વીટનો મારો કરવામાં આવ્યો કે ખેડૂતોના મુદ્દે કેમ આંતરરાષ્ટ્રીય ચર્ચા નથી થઈ, ત્યારે બાપુ આ મુદ્દાને લઈને કોંગ્રેસમાં આવે તો કઈ નવાઈ નહીં, અને એમણે કોંગ્રેસ છોડ્યું ત્યારે પણ એ કીધું હતું કે હું કોઈ પણ કારણ આપ્યા વગર કોંગ્રેસ છોડું છું, અને જોડાય છે ત્યારે પણ એવું કહે છે કે હું કોઈ પણ શરત વગર કોંગ્રેસમાં જોડાવા તૈયાર છું। જે બિલકુલ, એક બાજુ જ્યારે કોંગ્રેસમાંથી તેઓ નીકળી તો ગયા હતા અને ત્યારબાદ એનસીપીમાં જે ગયા હતા, નિકુલસિંહ શું માનવું છે ફરી એકવાર શંકરસિંહની કોંગ્રેસમાં રી એન્ટ્રી થઈ રહી છે તેના લઈને? મારી તરફથી એમને શું કહેવાય, અભિનંદન છે કે કોંગ્રેસમાં જાય, અને મને લાગતા નથી કે કોંગ્રેસમાં જાય, અને કોંગ્રેસમાં જાય તો કેટલા સમય સુધી ટીકશે કોંગ્રેસમાં એ બહુ મહત્વની વાત છે। બાપુ માટે કહેવાય છે કે બાપુ જે એવી રીતે મારા ભાઈએ કીધું કે આવે છે અને જાવે છે, એટલે બાપુ જ નક્કી કરી શકે છે કે કેટલા દિવસ માટે જાય છે અને કેટલા દિવસ માટે પછી નીકળશે, એમને ક્યારેક શું ખરાબ લાગી જાય છે કોઈને ખબર નહીં પડતી।
બિલકુલ, એક બાજુ જ્યારે એનસીપીમાં પણ હતા અને એનસીપીમાંથી પણ ફરી એકવાર નીકળી ગયા અને નવો પક્ષની રચના કરી અને ફરી એકવાર પાછા કોંગ્રેસમાં જઈ રહ્યા છે. નિકુલસિંહ, જો એનસીપીમાંથી નીકળવા માટે એમને જે તક આપેલા એ બધા બકવાસ હતા. આજે એનસીપીમાં એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યું, એનસીપીના જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયાના બનાવ્યા, પવાર સાહેબે એમને બહુ રિસ્પેક્ટ આપી, પ્રફુલભાઈએ બહુ રિસ્પેક્ટ આપી, પણ એમની જે આદતો છે એમને પોતાનો એક એક છે કે શંકરસિંહ એટલે શંકરસિંહ, બીજો કોઈની વાત એ સાંભળતા નથી, બીજા કાર્યકર્તાની સાંભળતા નથી. તો અમારે એક જ ચીજ જોવાની, જે બાપુએ કીધું એ હુકુમ. હુકુમ નહીં ચલાવી શકે કોઈ ભી માણસ કોઈ ભી પાર્ટીમાં. આ લોકશાહી છે, તમે પાર્ટીની અંદર લોકશાહી નહીં રાખતા તો લોકશાહીની શું વાતો કરો છો. જ્યારે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં રીએન્ટ્રી કરી રહ્યા છે, યોગેશભાઈ શું કહેશો આવો તમે? ખરેખર તો શંકરસિંહનું વ્યક્તિત્વનો જો આપણે સ્ટડી કરીએ તો ખરેખર બહુ વિશિષ્ટ પ્રકારનું એમનું વ્યક્તિત્વ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં એમનો ઘણો મોટો ફાળો હતો અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં વિકાસ કરવા માટે એમણે ખૂબ મહેનત કરેલી અને નાથાલાલ ઝગડાથી માંડીને બીજા બધા સાથે રહીને એમણે જે કામ કરેલું એ મેં નજરે જોયેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે એમણે ઘણું મોટું કામ કરેલું. પણ ભારતીય જનતા પાર્ટી છોડવા માટેનું એમનું શું કારણ હતું એ તો ખબર નથી. પણ જે પ્રતિકભાઈ યાદ કરાવ્યું ખજુરાહો હજુરાહોની જે વાત હતી, એમાં એમણે ગુજરાતમાં મોટા પાયે પક્ષ પલટાનો એક કામ ઊભું કર્યું હતું અને એને આજે આપણે આટલા વર્ષો થયા પછી પણ યાદ કરીએ છીએ. એટલે પોતે પાર્ટીને કેટલા વફાદાર રહે છે એ પ્રશ્ન જો હું કરું તો અસ્થાને નહીં ગણાય. ત્યાર પછી એમણે પોતે પોતાની એક પાર્ટી રચી અને વળી પાછો કોંગ્રેસનો સાથ લઈને ગુજરાતમાં સરકાર પણ બનાવી, એ કેટલા દિવસ ટકી એ આપણે જોવાનું રહે છે. અને ત્યાર પછી એમને ફરી પાછો કોંગ્રેસમાં પ્રવેશ લીધો અને કોંગ્રેસ પાસે પરિસ્થિતિ એવી હતી કે કોઈ એવા મોટા ગજાના નેતા નહોતા, એટલે એમને આવકાર્યા અને એ પછી કોંગ્રેસને આપણે કેટલી મજબૂત બનાવી એ તો ક્વેશ્ચન માર્ક છે. અને અત્યારે ત્યાર પછી કોંગ્રેસમાં એમને ના ફાવ્યું એટલે એનસીપીમાં ગયા, એનસીપીમાં થોડાક જ દિવસ રહ્યા અને વળી પાછી બીજી કોઈ પાર્ટી બનાવી, તેનું નામ પણ અત્યારે આપણને યાદ ના રહે એ પરિસ્થિતિ છે. એટલે બાપુ અત્યારે સવાર પડે એટલે કદાચ કેલેન્ડરમાં જોતા હશે કે આજે હું કઈ પાર્ટીમાં છું. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે બાપુ કોઈ પાર્ટીમાં જ નથી, એટલે કોઈ જાતની એમની પાસે રાજકીય ટેકો રહ્યો નથી. અને એમ કહેવાય કે અત્યારે એમને સંપૂર્ણ રીતે સપોર્ટ કોઈનો પણ ના હોય એવી પરિસ્થિતિ થઈ છે. અને આજે જે સમાચાર આવ્યા કે એ ભરતસિંહને મળવા ગયા હતા, ભરતસિંહ સોલંકીને મળવા ગયા, એટલે એના ઉપરથી એવી જાતની અટકળો શરૂ થઈ કે ફરીથી કોંગ્રેસમાં જોડાય છે. ત્યારે પછી બહાર આવીને એમ કહે છે કે હું તો ભરતસિંહની તબિયત જોવા ગયો હતો. ભરતસિંહને કોરોના થયો, એમાંથી સાજા થઈ ગયા અને સક્રિય થયા, એ વાતને ઘણો સમય વીતી ગયો, પણ આજે ભરતસિંહની તબિયત જોવા ગયા હતા એવું એમનું નિવેદન ખરેખર આશ્ચર્યજનક છે. અને હવે એમને જે અત્યારે વાત કરી, એમના દીકરાને લાવવા માટે પણ એમને ઘણો બધો પ્રયત્ન કર્યો આગળ લાવવા માટે, પણ તેમાં પણ કશું વળ્યું નહીં. એટલે શંકરસિંહના વ્યક્તિત્વને ખરેખર એક સ્ટડી કરવા જેવો એક પ્રશ્ન છે. એટલે હવે અત્યારે એમ કહે છે કે મને જો કોંગ્રેસ આવકારે તો, મને સોનિયા ગાંધી મળવા બોલાવે તો હું મળવા જઉં. સોનિયા ગાંધી અથવા તો રાહુલજીએ એવો કોઈ ઇશારો આપ્યો નથી કે અમે એમને બોલાવ્યા છે. અહીંના કાર્યકરો જે કોંગ્રેસના અહીંના હોદ્દેદારો છે એમાંથી પણ કોઈ એવો ઇશારો મળતો નથી. એટલે આ જે શંકરસિંહ પોતે અત્યારે તડપડી રહ્યા છે કે મારે કોંગ્રેસમાં જોડાવું છે, હવે એનાથી શંકરસિંહને કેટલો ફાયદો થશે એ તો ખબર નથી, કોંગ્રેસને પણ કેટલો ફાયદો થશે એ વિચારવા જેવી વાત છે. નિકુલસિંહ, એક બાજુ જ્યારે તો સવાલ એ પણ થતો હોય છે કે કોંગ્રેસમાં જો આવકારવામાં આવશે તો હું કોંગ્રેસમાં જતો રહીશ, એનસીપીમાં જો આવું પહેલાં પણ એમ કહ્યું હતું કે ના એનસીપીમાં જ એનસીપી સાથે હું જોડાઉં છું. ક્યાંક જે અત્યારે બાપુને ક્યાંક સપોર્ટ ન મળતો અને તેને લઈને અત્યારે તો તેમનું વલણ પણ સ્પષ્ટ કોઈ પણ પાર્ટીને લઈને ન જોવા મળતું હોય તેવું લાગી રહ્યું છે ઉપરથી? એવું નથી, બાપુને જે છે બાપુને પાર્ટીનો માલિક બનવું છે. આપણે પાર્ટીના પ્રમુખ બની શકીએ, બાપુ પાર્ટીના બિલકુલ એક બાજુ જ્યારે અત્યારે સવાલ જે નીકળશે ની વાત હોય, જયારે કોઈ ભી
સ્ટેજ પ્રોગ્રામ ની વાત હોય, કાર્યકર્તા ની વાત હોય, ત્યારે બાપુનું જે વર્ણન છે, મેં એમની સાથે એક જ વર્ષ કામ કર્યું છે એટલે મને ઓછું અનુભવ છે, એમનો જે વર્તન છે કાર્યકર્તા જોડે એ માલિક અને નોકર જેવો છે, કાર્યકર્તા જેવો નથી. એટલે બાપુ મીટિંગમાં બોલે તો તમે બિલકુલ નિકોલ સિંહ, એટલે કે સવાલ ઘણા બધા થતા હોય છે. એક બાજુ જ્યારે શંકરસિંહ વાઘેલાના વલણને લઈને અને તેની સાથે ક્યાંક જે કોંગ્રેસમાં જે હવે ઘર વાપસી સામે આવી છે તેના લઈને જે સવાલ તો ઘણા બધા થતા હતા, પરંતુ તેની સાથે જવાબ એક જ છે કે અત્યારે ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, બીજી બાજુ બાપુ અત્યારે કોઈ પાર્ટીમાં નથી, તેના લઈને ક્યાંક કોંગ્રેસમાં ફરી એકવાર રીએન્ટ્રી કરી રહ્યા છે. આવા ઘણા બધા જે રીતે કારણો હોઈ શકે, પરંતુ તેની સાથે પ્રતિકભાઈ સવાલ એ પણ થતો હોય છે કે અહેમદ પટેલ જે કોંગ્રેસનું સૌથી એક માટું બહુ મોટું માથું કહેવાતું હતું, ત્યારબાદ તેમને રાજકારણનો સૌથી મોટો અનુભવ પણ હતો. ક્યાંક ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં ક્યાંક કોંગ્રેસને જીતાડવા પાછળ અત્યારે તેમનો પણ હાથ હોઈ શકે છે, રાજ્યસભા અને તેની સાથે અન્ય એવી જગ્યાએ. અને ત્યારબાદ ફરી એકવાર આ બાપુની જે રી એન્ટ્રી થઈ રહી છે કોંગ્રેસમાં, ક્યાંક તે પણ ચાણક્ય સાબિત થઈ શકે છે. હંમેશા જો શંકરસિંહ વાઘેલાને આપણે એમની રણનીતિનો અભ્યાસ કરીએ તો ભારતીય જનતા પાર્ટી સંઘ જનસંઘ થી એમની સાથે જોડાયેલા, એટલે ભારતીય જનતા પાર્ટીના અત્યારના જે દિગ્ગજ અને કદાવર નેતાઓ જે છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં શંકરસિંહ વાઘેલા પોતે પ્રમુખ હતા ત્યારે જોડાયેલા છે, એટલે એમનું રિસ્પેક્ટ પણ એટલું દેખાય છે આપણને. અને તમે જુઓ કે કેશુભાઈ હોય, શંકરસિંહ હોય, આ લોકોનો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓએ ક્યારે ખુલ્લામાં વિરોધ નથી કર્યો, રણનીતિક વિરોધ કર્યો છે. ત્યારબાદ એ જેમ યોગેશજીએ કીધું એ પ્રમાણે કોંગ્રેસના બાહ્ય સપોર્ટ થી રાજપાનું નિર્માણ કરે છે, ભારતીય જનતા પાર્ટીમાંથી અલગ થઈને અને એના મુખ્યમંત્રી બને છે. પણ કોંગ્રેસે એ વખતે એમને જે દગો દીધો હતો કે સપોર્ટ ખેંચી લીધો અને પછી 98 એમની સરકાર પડી ગઈ, ત્યારે તમે જુઓ કે એમના વ્યક્તિગત સ્વભાવની એવી રમૂજી વાત પણ આપણને દેખાય છે કે કેશુભાઈ મને આજ છે 96 અમેરિકા જતા હતા ત્યારે એરપોર્ટ પર કાનમાં શંકરસિંહને પૂછે છે કે પાર્ટીમાં બધું બરોબર છે ને, અને શંકરસિંહ એમને જવાબ આપે છે કે તમે જાઓ છો ત્યારે તો બરોબર છે, આવો ત્યારે નક્કી નહીં, અને આવે છે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર પડી જાય છે. પણ એ જયારે પાછા આવે છે ત્યારે શંકરસિંહ પોતે ચીફ મિનિસ્ટર હોય છે, ત્યારબાદ પાર્ટી પડી જાય છે. અને આશ્ચર્યની વાત એ છે કે પછી કોંગ્રેસમાં જ જોડાય છે, કોંગ્રેસમાં જોડાયા બાદ ફરી કોંગ્રેસમાં ફટકે છે, એનસીપીમાં જોડાય છે, એનસીપીના ઉમેદવાર નક્કી કરે છે કે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીને મત આપવો એટલે એનસીપી પણ જોડે છે. કુલ મળીને તમારો જે પ્રશ્ન હતો કે અહેમદ પટેલની ગેરહાજરીમાં કોંગ્રેસમાં આવવું, તો કોંગ્રેસ 2017 ને હજી ભૂલ્યું નહીં હોય કે જે સમયે કોંગ્રેસને શંકરસિંહ વાઘેલાના પુરુષાર્થની અને એમના અનુભવની જરૂર હતી થોડી સીટો માટે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસને જ સીટો ઓછી કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તમને યાદ હોય તો બળવંતસિંહ રાજપૂત એમના જે જમય થાય છે એમને સૌથી પહેલું રાજીનામું આપ્યું ને એમની પાછળ આખી લાઈન લાગી હતી, અને જો શંકરસિંહ વાઘેલાએ થોડો સહકાર કોંગ્રેસને આપ્યો તો કદાચ ભારતીય જનતા પાર્ટીને એ વખતે ટફ ફાઈટ કોંગ્રેસ આપી શકી હોત. આ બધું ભૂલીને 2017 કોંગ્રેસના સર્વે સર્વા 98 પણ કોંગ્રેસના સર્વે સર્વા શંકરસિંહ વાઘેલા હતા, એટલે એવું કહેવાતું હતું ગુજરાતમાં બાપુ અને દિલ્હીમાં અમર પટેલ. એ સમયે કોંગ્રેસ છોડવી, અત્યારે પણ 2017 કોંગ્રેસ પીક ઉપર હોય ત્યારે કોંગ્રેસ છોડવી, એનસીપી પણ મહારાષ્ટ્રમાં જયારે સરકારમાં હોય ત્યારે ગુજરાતમાં એનસીપી છોડવી, એટલે બાપુના વ્યક્તિત્વમાં કુલ મળીને એવું કહી શકાય કે બાપુએ હંમેશા પાર્ટીઓ જયારે એના પીક ઉપર હોય છે ત્યારે છોડી છે અને સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે. એટલે એમણે પ્રયત્ન પણ કર્યો, એમની પોતાની પાર્ટી હું નામ ન ભૂલતો હોઉં તો જનવિકલ્પ કરીને એક પાર્ટી બની, અત્યારે સોશિયલ મીડિયામાં પણ એમની કોઈ પાર્ટી ચાલી રહી છે. અબડાસામાં એમને એમનો ઉમેદવાર ઉભો રાખ્યો, એને કોંગ્રેસ કરતા વધારે મત મળ્યા હતા, 25,000-26,000 મતો. એટલે ક્યાંક ને ક્યાંક એ સંઘર્ષના રસ્તે પહેલેથી ગયેલા છે, અને એના કારણે એમના પુત્ર મહેન્દ્રસિંહને પણ ટિકિટ નથી મળી, ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવું પડ્યું. એટલે સંઘર્ષનો રસ્તો જ્યાં સુધી છે તો કોંગ્રેસને ચોક્કસથી ફાયદો થઈ શકે. પણ એક વાત હું પૂરું કરું, યજ્ઞજી ફરીથી તમે જો જેવું નિકુલ સિંહે કીધું એ વાત સાથે સહમત છું કે પોતાને લાર્જર દેન પાર્ટી હંમેશા માનતા રહ્યા છે. અને અત્યારે પણ એવું કેવું, જો મીડિયામાં ચર્ચા ચાલે છે કે ભરતસિંહ એમને મનાવવા ગયા, અમિત ચાવડા એમને મનાવવા ગયા, પણ એમનું કેવું કે મને રાહુલજી અને સોનિયાજી બોલાવે તો હું કોંગ્રેસમાં પાછો આવું, એ ફરી બતાવે છે કે એ પોતાની જાતને લાર્જર દેન પાર્ટી માનવા જ તૈયાર છે. પ્રમુખ ન હોવા છતાંય શું હાર્દિક પટેલની અંડરમાં કામ કરશે એ મોટો પ્રશ્ન છે. તમે જે રીતે વલણને લઈને કઈ કહેતા હતા, જે બાપુનો વર્ણન મેં કીધું કે મેં એમની સાથે એક જ વર્ષ કામ કર્યું છે, મારો અનુભવ બહુ કમ છે અને એમની જેટલી મારી ઉંમર છે એટલો તો એમનો રાજકીય અનુભવ છે. પણ જે મને લાગ્યું છે એમની સાથે કામ કરીને કે બાપુનો નેચર કેવું છે કે જે એમને કહી દીધું એ ફાઇનલ, પછી તમે કહો કે બાપુ આ રણનીતિ બરોબર નથી,
આ એવી રીતે ના કરાય, આવી રીતે કરાય, તો એ એમને પસંદ નથી. એટલા માટે એમને આપ જોઈ શકો છો, જયારે એમને બીજેપી છોડી ત્યારે એમની એમની સાથે કેટલું સંગઠન હતો, પછી એમને કોંગ્રેસ છોડ્યું તો નાનું થઈ ગયું, પછી એનસીપી છોડ્યું તો નાનું થઈ ગયું. જો પહેલાથી એમનું સંગઠન કમ 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 થતું ગયું, વધારે નહીં થયું, એ એમના સ્વભાવના કારણે. જે બિલકુલ એમના સ્વભાવને કારણે ક્યાંક સંગઠન ઓછું થઈ ગયું હોય તેવું પણ સામે આવ્યું હતું. યોગેશભાઈ, ક્યાંક આપણે ભરતસિંહ સોલંકીની વાત કરીએ. ભરતસિંહ સોલંકી સાથે જે બેઠક થઈ ત્યારબાદ શંકરસિંહ બાપુએ એક વિડીયો વાયરલ કર્યો અને તેમાં તેમણે એમ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અથવા તો સોનિયા ગાંધી મુલાકાત માટે બોલાવે, સમય આપે, તો હું તેમની પાસે મુલાકાત કરીશ અને ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈશ. સ્પષ્ટ સંકેત તો આપી દીધા છે કે ક્યાંક બાપુની ફરી એકવાર જે રી એન્ટ્રી થઈ રહી છે, સાથે કોંગ્રેસમાં પણ અત્યારે ક્યાંક અંદર અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે તેને? કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે એવી છે, અહેમદ પટેલના ગયા પછી દિલ્હીમાં પણ એમના જેવો વિચક્ષણ સલાહકાર કોઈ છે નહીં, અને એ જ રીતે ગુજરાતના નાના મોટા પ્રશ્નો હોય ત્યારે અહેમદ પટેલે બહુ મોટો ભાગ ભજવ્યો છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગુજરાત પાસે કોઈ એવા નેતા નથી કે જે આવી રહેલી ચૂંટણીઓમાં સરખી રીતે ફાઇટ આપી શકે. એટલે શંકરસિંહની એન્ટ્રી કેટલી યોગ્ય રહેશે એ જોવાનું રહેશે. કારણ કે શંકરસિંહ જો ત્યાં કોંગ્રેસમાં દાખલ થાય તો કોઈ નાનું પદ સ્વીકારે નહીં. જેમ પ્રતિકભાઈએ કીધું, એમ હાર્દિકના હાથ નીચે જો એમને કામ કરવાનું હોય તો કેવી રીતે કરી શકશે? અને અમિત ચાવડાએ પણ રાજીનામું આપેલું છે, પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપેલું છે. એટલે રણીધણી વગરની કોંગ્રેસ હોય એવું છે. અત્યારે તો બેના રાજીનામા નથી સ્વીકારાયા, એટલે ઢોલને પડઘમ લઈને અત્યારે ચૂંટણીના વાજા વગાડી રહ્યા છે. પણ જ્યારે ચૂંટણી આવશે એ પહેલા શંકરસિંહ આમાં દાખલ થાય છે કે શંકરસિંહને ચૂંટણી પછીથી દાખલ કરવામાં આવે છે એ જોવાનું રહ્યું. અને જો શંકરસિંહને આવવાથી કોંગ્રેસને થોડું પણ બળ મળતું હોય તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે જે એક ચક્રી શાસન ચાલે છે એની સામે કોઈ થોડીક ફાઇટ આપી શકશે. એટલે શંકરસિંહ પાસે જે એમનું વ્યક્તિત્વ છે, એમની પોતાની શક્તિઓ છે, રાજનીતિના ચાણક્ય કહીએ તો પણ બરોબર છે, અને રાજનીતિના જાણકાર છે. ગુજરાતના એક એક રાજકારણીઓને નકશિક રીતે તે ઓળખે છે. એટલે હવે શંકરસિંહ જો ને તોની વાત છે, જો કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને કેટલી મજબૂત બનાવશે એ જોવાનું રહ્યું. અને વળી પાછા શંકરસિંહ કોંગ્રેસમાંથી ક્યારે નીકળી જશે એ પણ જોવાનું રહ્યું. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તેમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા, તો કોંગ્રેસ માટે એક પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે? આ આ આ ખરેખર એક ક્વેશ્ચન માર્ક છે કે કોંગ્રેસમાં એમના જવાથી કોંગ્રેસ મજબૂત બનશે કે કેમ. કારણ કે અત્યારે તો કોંગ્રેસનું માળખું જ આખું રાષ્ટ્રીય પ્રમુખથી માંડીને નીચે સુધી જુઓ, કોઈ જાતનું ઠેકાણું નથી. રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટવા માટેની વાત હતી ત્યારે જૂન પછી ઠેલવામાં આવી છે. એવી જ રીતે અહીંયા પણ જે હાલના પ્રદેશ પ્રમુખ છે એમણે રાજીનામું આપેલું છે, એમની જગ્યાએ કોને બેસાડો એ નક્કી નથી. હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે અને એમનો શું રોલ છે એ નક્કી નથી. ત્યારે શંકરસિંહ જો આમાં દાખલ થાય અને એમના સ્વભાવ મુજબ પોતે પ્રમુખ બને અને પોતે ઈચ્છે એમ પાર્ટી ચલાવે તો કદાચ અત્યારે કોંગ્રેસ જેટલી અપેક્ષા રાખે છે એના કરતા થોડી વધારે સીટો મળે એવી શક્યતા ખરી. ઓકે પ્રતિકભાઈ, એક બાજુ જ્યારે કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસમાં ક્યાંક અંદર અંદર વિખવાતો જોવા મળ્યો છે. ખાલી વાત જ સામે આવી છે કે હજુ સુધી બાપુની રી એન્ટ્રી થઈ રહી છે તેમાં જ, અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક કોંગ્રેસ માટે આ પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે બાપુની રી એન્ટ્રી? તમારો પ્રશ્ન એટલે રસપ્રદ છે, કેમ કે આજ ભરતસિંહ સોલંકી જેવી કાકડિયાના પત્ની નું નિવેદન તમને યાદ હશે, રાજ્યસભાની ચૂંટણી વખતે જેવી કાકડિયાના પત્નીએ મીડિયા રિપોર્ટમાં કીધું હતું કે ભરતસિંહ સોલંકી અમને ફોન કરીને કહ્યું હતું કે તમે તમારા 14 નેતા સાથે પાર્ટી છોડી દો, બાકી આપણે જોઈ લઈશું. એ જ ભરતસિંહ હવે જયારે શંકરસિંહ વાઘેલાને લાવવાની કવાયત કરતા હોય ત્યારે આનાથી કોંગ્રેસને ફાયદો થશે કે બાપુને ફાયદો થશે કે ભરતસિંહને ફાયદો થશે એની ચર્ચા વેગ પકડ્યો છે. એટલા માટે આ પ્રશ્ન એટલા માટે થાય કે 2017માં કોંગ્રેસ જયારે એના પીક ઉપર હતું ત્યારે વાતો એવી પણ છે કે કોંગ્રેસ શંકરસિંહ બાપુને સીએમ તરીકે પ્રોજેક્ટ કરવા પણ રેડી હતી. પણ તેમ છતાંય શંકરસિંહ વાઘેલા એટલે બાપુએ એવી શરત મૂકી રાહુલ ગાંધી સમક્ષ કે સીએમ કેન્ડિડેટ તો મને પ્રોજેક્ટ કરો જ, કેમકે મારા સિવાય મોટો કોઈ નેતા નથી, પણ પાર્ટીના ઉમેદવારો પણ હું નક્કી કરું. એટલે આવી જીત જે એમણે પકડી હતી એના લીધે કદાચ 2017માં પણ પાર્ટી સાથે એમને છૂટા પડવું પડ્યું,
અને પછી જયારે પાર્ટીમાંથી છૂટા પડે છે ત્યારે પાર્ટીને પૂરી કરીને છૂટા પડે છે એવી પણ વાતો ચાલે છે. પરંતુ તમારો જે પ્રશ્ન છે એટલે યોગ્ય છે કે કોંગ્રેસમાં જૂથબંધી થશે, કોંગ્રેસમાં વિખવાદ થશે કે વિવાદ થશે, એના કરતા અત્યારે એ પણ પ્રશ્ન જોવાનો રહ્યો કે ભારતીય જનતા પાર્ટીમાંથી હંમેશા જે નેતાઓ પાર્ટી છોડીને ગયા છે અને પછી પાર્ટી સામે લડવાની તૈયારી બતાવી, જેમાં પછી યશવંત સિન્હા આવી ગયા, ઉમા ભારતી આવી ગઈ, શત્રુઘ્ન સિન્હા આવી ગયા, કેશુબાપા આવી ગયા, કે આપણા શંકરસિંહ વાઘેલા, એમનું રાજકારણ કેટલા અંશે આગળ વધે છે એ પણ જોવાનું રહ્યું. એટલે અને ભારતીય જનતા પાર્ટી તો કહેતી આવી છે કે અમારા વિરોધીઓ એક હોય કે અનેક હોય એનાથી અમને કોઈ ફેર નથી પડતો, એટલે ટોળીમાં વધારે એક સૈનિક જોડાય તો એનાથી કેટલો ચૂંટણીના એક દિવસ કે બે દિવસ પહેલા કેટલો ફાયદો થશે એવું મને કોઈ લાગતું નથી. જો બિલકુલ, એક બાજુ નિકોલસ સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે કોંગ્રેસમાં તો બાપુની રી એન્ટ્રી થઈ રહી છે, પરંતુ તેની સાથે જે રીતે સવાલ એક એ પણ થતો હોય છે કે એનસીપીની વાત કરીએ, એનસીપીનું આ મુદ્દા ઉપર સ્ટેન્ડ કેવું રહેશે? કારણ કે એનસીપીમાં પણ એકવાર તેઓ આવ્યા હતા, ક્યાંક તેમનું જે વર્ચસ્વ જમાવા ન મળ્યું તેના કારણે પણ ત્યાંથી બહાર નીકળી ગયા હતા, તેવું પણ જે સામે આવ્યું હતું. જો એમાં એનસીપીના કોઈ એમને કઈ અત્યારે લેવા દેવા નહીં અને એનસીપીને એમથી લેવા દેવા નહીં, એ એમની પોતાની મરજી છે એ ક્યાં જાય છે અને શું કરી રહ્યા છે. અમારી પાર્ટીનો સ્ટેન્ડ એકદમ ક્લિયર છે, બાપુ અમારી પાર્ટીમાં નથી અને અમારા પ્રદેશ પ્રમુખ અત્યારે પાર્ટી ચલાવી રહ્યા છે બાપુ, અને અત્યારે અમારી પાર્ટીમાં. ઓકે યોગેશભાઈ, છેલ્લે શું કહેવા માંગતા હતા? મારે એ કહેવાનું હતું કે અત્યારે એ કોંગ્રેસમાં જાય, પ્રદેશ પ્રમુખ બને અને પોતાના ઈચ્છા પ્રમાણે ટિકિટો આપે, પણ એ વાત તો અત્યારે પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસે તો ઓલરેડી સ્થાનિક સ્વરાજની સંસ્થા માટેની ચૂંટણી આપી દીધી, ટિકિટો આપી દીધી છે, એટલે હવે એમનું ચલણ એ ટિકિટો આપવા પૂરતું તો નહીં રહે. અને પછીથી એનો પ્રચાર વેગ કરવા માટે, પ્રચાર માટે એમનો મદદ મળે એ કદાચ શક્યતા ખરી, પણ એમને ટિકિટો આપવામાં એમનો જે અવાજ હોવો જોઈએ એ રહેવાનો પ્રશ્ન તો રહ્યો જ નથી. રાજકારણ ગરમાશે, કારણ કે જે કોંગ્રેસનું એક સૌથી મોટું માથું અને તેની સાથે જે ખૂબ જ અનુભવી નેતા કહી શકાય શંકરસિંહ વાઘેલા, જો તેમને ફરી એકવાર પાર્ટીમાં જે રીતે સમાવવામાં આવશે તો હવે કોંગ્રેસમાં જે પ્રમાણે વિખવાતો જોવા મળતા હોય છે, પરંતુ હવે કયા પ્રકારનું રાજકારણ પાર્ટીમાં જોવા મળશે? તેની સાથે પ્રતિકભાઈ, નિકુલસિંહ અને યોગેશભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના તો બસ આવડે છે, આપશો. નમસ્કાર.